ચંદ્રયાન ત્રણ સફળ થતાં જ પોતાના ભૂતપૂર્વ શિક્ષક સાથે ટેલિફોનિક વાતચીતનો ઓડિયો વાયરલ કરીને પોતાને સાયન્ટિસ્ટ અને યાનની સાથે લેન્ડરની ડિઝાઇન બનાવવાનો દાવો કરનાર મિતુલ ત્રિવેદીની પોલનો પરપોટો ફૂટી ગયો છે મિતુલ ત્રિવેદી વિરુદ્ધ પોલીસમાં અરજી થતાં બ્રાન્ચ દ્વારા આજે મિતુલના તમામ દાવાઓની હવા કાઢી નાખી હોય તેમ તેની વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે ચંદ્રયાન ત્રણ સફળ થતા જ પોતાના ભૂતપૂર્વ શિક્ષક સાથે ટેલિફોનિક વાતચીતનો ઓડિયો વાયરલ કરી પોતાને સાયન્ટિસ્ટ અને યાનની સાથે લેન્ડરની ડિઝાઇન બનાવ્યાનો દાવો કરનાર મિતુલ ત્રિવેદીની પોલનો પરપોટો ફૂટી ગયો છે મિતુલ ત્રિવેદી વિરુદ્ધ પોલીસમાં અરજી થતાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજે મિતુલના તમામ દાવાઓની હવા કાઢી નાખી હોય તેમ તેની વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી છે ચંદ્રયાન ત્રણની ડિઝાઇન પોતે બનાવ્યાનો દાવો કરનાર મિતુલ ત્રિવેદીના મામલે હાથ હાલ પોલીસ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી રહી છે મિતુલ ત્રિવેદીની ગત મોડી રાત્રે ક્રાઇમ બ્રાન્ચમાં પૂછપરછ કરવામાં આવી હતી ત્યારબાદ આજે ફરી પાંચે કલાક સુધી ક્રોસ વેરીફિકેશન કરવામાં આવ્યું હતું મિતુલે આપેલા ડોક્યુમેન્ટ્સ પણ ઈસરો બેંગ્લોર મોકલી તપાસવામાં આવ્યા હતા પરંતુ કોઈ તથ્ય ન જણાતા આખરે પોલીસે ધરપકડ કરી પોલીસ કમિશનર કચેરીએ લાવવામાં આવ્યા હતા મિતુલ ત્રિવેદીએ ચંદ્રયાન લેન્ડ સફળતાપૂર્વક થયા બાદ સૌપ્રથમ પોતાના ગુરુ નિવૃત્ત શિક્ષક અર્જુન સનની આંખમાં ધૂળ નાખવાની સાથે આખા દેશની આંખોમાં ધૂળ નાખતો હોય એ રીતે પોતાની ડમફાસ હાકતા કહ્યું હતું કે મેં ડિઝાઇન બનાવી હતી હવે હું બહાર આવીશ જો કે વર્ષોથી ખોટું બોલીને કથિત સાયન્ટિસ્ટના નામે સેમિનારો કરીને વાહ વાહ લીટનાર મિતુલ ત્રિવેદીની ધરપકડ કરી પોલીસ આકરી કલમો હેઠળ તેને જેલ હવાલે કરી રહી છે એડિશન સીપી શરદ સિંઘલની પત્રકાર પરિષદ સંબોધતા કહ્યું કે મિતુલ ત્રિવેદી કહેતો હતો કે ચંદ્રયાન ત્રણમાં તેનો મહત્વનો ફાળો રહ્યો છે જેની તપાસ સુરત પોલીસ કમિશનરે ક્રાઇમ બ્રાન્ચને કરવામાં આવી હતી મિતુલ ત્રિવેદીએ તમામ ડોક્યુમેન્ટ બોગસ બનાવ્યા હતા પોતાને ત્યાં ટ્યુશન ચલાવતો હોવાથી વિદ્યાર્થીઓ વધુ આવશે તેને લઈને ડોક્યુમેન્ટ બોગસ બનાવ્યા હતા મિતુલ ત્રિવેદીએ બોગસ લેટર ક્યાં બનાવ્યા તેની તપાસ કરવામાં આવશે મિતુલ ત્રિવેદીએ બી અને એમ કોમ કર્યો છે મિતુલના ઘરે પણ સર્ચ કરવામાં આવશે મિતુલ ત્રિવેદી પાસેથી ઇસરોના મળી આવેલા એપોઇન્ટમેન્ટ લેટર બોગસ હોવાનું પુરવાર થયો છે ઈસરો દ્વારા સુરત પોલીસને જાણ કરવામાં આવી કે આ લેટર બોગસ છે આગામી દિવસોમાં વધુ માહિતી ઈસરો દ્વારા સુરત પોલીસને સોંપવામાં આવશે આરોપી વિરુદ્ધ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં આઈપીસીની કલમ ચારસો પાસઠ ચારસો સડસઠ અને ચારસો ઓગણીસ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે સમગ્ર કેસની તપાસ સુરત એસઓજીને સોંપવામાં આવી છે હજી બોગસ લેટરો બનાવ્યા છે કે કેમ એની પણ તપાસ કરવામાં આવશે કેટલા દિવસોથી આ ઈસરોનો ખોટા લેટર પેડ બનાવીને અપોઈન્ટમેન્ટ લેટર બતાવીને એક અડાજનનો માનસ મેતુલ ત્રિવેદી કહેતો હતો કે આ એને ચંદ્રયાંત્રણના જો રિસર્ચ છે એમાં એનો મોટો યોગદાન રહ્યા છે આ એક આવેદનપત્ર સીપી સાહેબનો આપવામાં આવેલ હતું આ આવેદન ઉપર ક્રાઈમ બ્રાન્ચનો સીપી સાહેબે ઇન્ક્વાયરી સોંપેલી હતી ઇન્કવાયરીમાં અમે ઇસરોનો પણ સંપર્ક કરવામાં આવેલો અને ઇસરો તરફથી અમે પ્રાથમિક માહિતી એવી મળી કે આ સિગ્નેચર ફેક લાગે છે અને એવા ટાઈપનો કોઈ લેટર ત્યાંથી કોઈ ઇસ્યુ થયેલા નથી અને ડિટેઇલ્ડ રિપ્લાય ટૂંક સમામાં અમારે પાસે આવશે તો કાલે ક્રાઇમ બ્રાન્ચ પણ મેતુલ ત્રિવેદીની પૂછપરછ કરી અને આજે સવારે આ પ્રૂફ થયેલા છે એ પ્રૂફ થઈ ગયા છે કે એને આ ખોટો બનાવવામાં આવેલો છે અને એનો કારણ પૂછ્યો કે શા માટે એને ખોટો બનાવવામાં આવેલો છે આ ટ્યુશન ક્લાસીસ બનાવે છે અને ત્યાં એનો આ છે કે હું આ લોકોનો કહેશું તો મારે પાસે વધારે છોકરા ભણવા માટે આવશે એના માટે આ એક એને પ્રયત્ન કર્યો હતો અત્યારે એના વિરુદ્ધમાં ચારસો ઓગણીસ ચારસો પેંસઠ ચારસો અડસઠ ચારસો એકતર આઈપીસી મુજબનો ગુના દાખલ કરવામાં આવેલા છે ડીસીબીમાં એફઆઈઆર દાખલ થઈ ગઈ છે અને એસઓજી એની તપાસ કરશે અને ટૂંક સમયમાં મેતુલ ત્રિવેદીની ધરપકડ કરવામાં આવશે અને ફર્ધર રિમાન્ડ માંગીને આગળની ક્યાં એને લેટર બનાવ્યું અને ક્યાં એનો ઉપયોગ કર્યો આ બધા તપાસનો વિષય છે આ રિમાન્ડ દરમિયાન પૂરા કરવામાં આવશે આ બધા તપાસનો વિષય છે કે આ લેટર ક્યાં ક્યાં એને ઇશ્યુ યુઝ કર્યો કે ફક્ત વીએનએસજીઓની અને બીજા ક્યાં ક્યાં એને આપણે સોશિયલ મીડિયામાં ક્યાં ક્યાં એને મૂક્યો અને ક્યાં એને લેટર બનાવવામાં આવેલું ક્યાં પ્રિન્ટર અથવા ક્યાંથી બનાવવામાં આવેલું આ બધા તપાસનો વિષય છે એમ કોમ કહે છે કે આ બી કોમ એમ કોમ છે